আমি কসম ওই দিয়ে মারতে কুকুর মারি प्यार नहीं है सुर से जिसको वो मूर्ख इंसान नहीं जेने सुर आए ने संगीत न होय ने सुर आए ने लगाव न होय ई इंसान न होय हां आ दुनिया में संगीत न होत तो मानस नु अल्प आयु छे संगीत छे ने हां एना थी रोग में एक फेर पड़ी जाय हां नौशाद ने पत्रकार एटू पूछ्यु तो सुविख्यात संगीतकार नौशाद एने एने इंटरव्यू लीधो तो संगीत विषय टूंको जवाब आपो नौशादे जवाब आपो संगीत शक्ति है ईश्वर की संगीत में बसे है राम रागी को आनंद मिले और रोगी को आराम अमुक रोग संगीत हाँ पड़वा थी मटी जाए एक बेने ना घर वाला ने के मने हारमोनियम लई दियो लाए थे डको थी आम तो बहिराव कोई पण वस्तु के ने कीटा पेगी ना नो पाती બોલે તમારો 11000 પગાર હોય ઘેરે જાવ ને એમ કે ને 5000 નું ટીવી લેવું આપણે આ બાજુવાળાએ લીધું તો એને હા પાડતી આપણે લઈ લે તો 5 મિનિટ પછી એ જ કહે કે ભાઈ આ ટીવીમાં દેખાય એટલું રૂમમાં દેખાય ખોટા હું ખર્ચા કરે તો કે કાંઈ વાંધો ન ભાઈ પણ ભાઈ ના પાડો ને એ વાવાઝોડાને ફૂંક કે વાવાઝોડા ઘડી ખાનમાં અંદર બેઠા રહીને બહાર ન નીકળો તો ઝપટમાં ન આવો હા નકર ઝપટમાં આવી જાય હા બેનો ની બે શબ્દ એને કહેવાય એ હોય એક તો બેનો કહેવાય હા એ જો બેનો નું ભૂતિ નથી આપણો એમ છે ને ભાઈ માં તો અદભુત ભૂતિ હા ભાઈ પા ભૂતિ છે રૂપિયા છે પણ પતિ ના હોય ત્યાં સુધી પોતાને વાપરી દે ભૂતિ આપણી રૂપિયા આપણા એટલે આપણે વેલા થાકી જઈએ દોહો થાકે ત્યારે દોહી ખળતા એના ત્યાં ભૂતિ અદભુત બુદ્ધિ હા એટલે બધી જગ્યાએ બાયપાસ રોડ છે બાયપાસ ભાઈ ના પાસ આપણે બાયપાસ બંધ શેરી પાડી અત્યાર સુધી બધી જગ્યાએ વિદેશ સુધી બધે બાયપાસ બાયપાસ હા સર્જરી બાયપાસ સર્જરી પછી ડોક્ટર ભલે પુરુષ હોય એક બેન તો બકાલા વાળા ની ગયા ટમેટા નો હું ભાવ 80 ના કિલો 1 કિલો આપો તો ટમેટા જોઈકા ને તો થેલી લાંબી કરી આવે એમાં નાખ્યા પછી બે દૂધી લઈને માથે નાખ્યા બકાલા વાળો કે બેન તમે ગ્રેજ્યુએટ લાગો છો કે એક્ચ્યુઅલી છે એવું તમને કેમ ખબર પડી ગઈ બકાલા વાળો કે અભણું હોય તો પેલા દૂધી નાખે પછી તમે સમજે છે એટલે દામ થયું હા ભાઈઓમાં કેવી ભૂતિ છે 500 રૂપિયાથી માંડીને 35000 ની હાળી આપણે લઈ દીધું હા ભાઈ ને પેરી પેરી જૂની થાય ને પછી એના ગોદડા બનાવીને આપણને ઓટાડે આપણા લેંકાના પોતા કરીને પગ લૂછણીએ પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય કીધું લેવાતા જાય ને આખું ઘર પગ ગઈ હા એ જૂની હાળીઓના ગોદડા બનાવીને આપણને ઓટાડે આપણા લેંકાના પોતા કરે પગ લૂછણીયા કરે એમ છતાંય કાપડ વચ્ચે ને તો બકાલું ફરવાની થેલી કરે એમાં મૂળા નાખી જશે આપણે આપણા ઘેરે જરૂરી પતિ વરણ ન થાય ને આપણા લગ્ન થાય ને આપણા ને આપણા ઘેરે આપણું ન હાલે બોલો અઠવાડિયામાં બૈરા કેમ થાય ત્યાં બુદ્ધિ વિના હાલે અજાણ્યા એમ જઈને જમાવી દેવી હા અઠવાડિયામાં એ કે એ રૂમ અમારો ને એ દુકાન અમારે ને એ ગાડી અમારે હા આપણે સસરાના ઘેરે જઈને કહી દીધી ખૂણા જેવી બાથરૂમ મારે ન્યા ન્યા મારે આ તો સારું છે આપણે બૈરાવને પરણીને આપણે ઘેરે લઈ આવી બે મિનિટ માટે વિચારો આ ઊંધું હોત તો બૈરા જાન જોડીને આવે હાથમાં તલવાર ને હા આપણને પરણીને એના ઘેરે લઈ જાય કેવું થાય વિદાય વખતે તો બાપ દીકરો કેવા માંડવામાં બથું ભરી દે હે બાપા જલ્દી વાણી મોકલી હા સવારે ના નવેડામાં દુગડા તોતા ચોકો મારે બીલી થરી દાદી કરાવવા હાહુ જવાનું
आजा हमने नमने दांत आए हमने कहा हमारे दांत वही जो थियो ने हमारा स्टेट में से कैसे बताए दांत करते हैं हमने दांत ना आवे आलो को ये लगन ना एक लड़की आई चल दांत कहीं जाते हैं लगन के पति हेल ब्रेक तो लगे आज मन ने मोकर भी कहे आ तो आपने हासिये नहीं बात करिए थी हाँ बाकी पुरुष मन को पाकड़ी नेना वंती नाग एवी जोड़ी जेने मले एने थई जाय बेड़ो पार आ दुनिया में कोई स्त्री आ जे पुरुष ने एनु दिल दई दिए ने तो ई पुरुष नी संपत्ति नी मालिक बनी जाय एम आ देश नो कोई महापुरुष कोई आ देश नो ऋषि कोई आ देश नो संत एनु दिल ज्यारे भगवान ने आपी दे छे ने त्यारे ई भगवान ना सर्जन नो मालिक बनी जाय एनो एनो अधिकार छे साधु गठरिया मत बनते उधर समाते लेत आगे पीछे हरी खड़े जब मागे जब दे भेगू न कर दवा खाने एक भाई गया ने तो साहेब के बोलो के पेट में गड़बड़ ने झाड़ा बे दिवस क्या थी गया दवा तो आपी पी साहेब पूछू तुम तो हूँ करो छो तो के पूजा नहीं सो तो के आठ दिवस शंख न वगर ખીલો લોખંડ નો તગાવીને દામ દે ને તો ઈ મટી જાય અમે એક શેઠ ને પેટમાં દુખતું હતું એક ડોશી માં જાણકાર ન્યા ગયા તો ચેક કરીને કીધું કે 18 દામ આવશે તો કેટલા રૂપિયા થાય કે એકાનો એક દામનો તો 18 આના થાય તો કે આ વધારે છે તો કઈ ફાયદો નહીં કે આમાં ફાયદો ન હાલે તો શેઠ કે કાંઈ વાંધો નહીં દોશમાં ખીલો થગાવ મૂક્યો તો અહીંયા જ્યાં જ્યાં દામ આવતા હતા ત્યાં રાખના ચાંદલા કર્યા ચામડું ઉપડે ચાંદલા 18 ચાંદલા કરીને ઈ ખીલો ધગવા બાઈ મૂક્યો તો ને લેવા ગયા ને તો આ શેઠ ને એમ કે બે ત્રણ ચાંદલા કરી લઉં તો એટલા તો મફત થઈ જાય ડોશી તો ખીલો ધગાવી લેવો એને તો આ ચાંદલા માંથી દામ દેવાના હતા ગઈને નહીં બધી દેવાઈ ગયા પણ બહેનું એવું દુઃખ ઉપર આવ્યા હતા એ દામમાં વાંધો ન આવ્યો હાઈતે થઈને ચાંદલા કીડા ને એમાં પાપ થયું ઘણી વાર અતિ લોભ છે એ પાપનું મૂળ છે કરકસર જરૂરી અતિ લોભ ન કરે આ લોભીઓ મકર સંક્રાંતિ દિવસે એની પત્ની ને કે હું કરે છે રસોઈ બનાવું સવાર ને 11 વાગ્યા છે કેટલા જણા કે 4 જણા 4 કોણ કોણ કે બે આપણા દીકરા તો કે ગાંધી છોકરા અળતામ ગણે ત્રણ ગણા ને બનાવ્યું હું અગાશી ઉપર આંટો મારતો આવું તો એ પાંચમા માળથી નીકળી અને 12મા માળે ગયો ધાબા ઉપર કોઈની પતંગ કપાઈ જતી હતી એને એમ શું દોરો પકડી લો પતંગ હાથમાં આવી જાય એક છોકરો સમજી જાય અને રૂપિયો પતંગનો બચી જાય તે ઊંચું જોઈને દોરો પકડવા દોડ્યું 12મા માળેથી છેક્યું 12ની પાસે નીકળ્યો જાતા જાતા કે હવે મારું ન બનાવ હવે આ તમારા પૂરતું કર હું જાઉં હવે જાતા જાતા ત્રણ રોટલીનું બચાવ કરતું આ લોભ કહેવાય લોભિયાને ટિંચરનો શીશો પડ્યો તો બારીએથી પડ્યો ફૂટી ગયો છરી મારી ઝોપડી દીધી મોટા ભાવનું ધાવા દેવાય બાકી તો આના આમ ઉપયોગ ન કરાય રેવા દીવો પણ જિંદગીમાં જે માણસ કાયમ આનંદમાં રહે છે ને એને રોગ થવાનો સંભવ બહુ ઓછો રહે છે ટેન્શનમાં રહે ને એમાં તકલીફ વધારે ટેન્શન મુક્ત રહેવું અને ઘેરે આનંદ કરી લેવો ઘેરે હોદા કોઈ ન રાખવા પરિવારના છે એવો ભાવ રાખી લેવો કારણ કે આપણે પરિવારમાં કોઈ આપણે હોદા ઉપર છે એવું નહીં રાખવું મોદી સાહેબે તમે જો 33% અનામત કરી હજી 50% થઈ જાય પછી કામમાં એવી રીતે એક અઠવાડિયું બાયું રસોઈ બનાવતી એક અઠવાડિયું આપણે લોટ બાંધવા એક બેને એના પત્નીને કે તમે કેવો લોટ લેવા છો કેમ એ કે જેટલી રોટલી બનાવવી બધી દાજી જ જાય છે હવે તને આવડતી નથી એમ કેમ એમાં લોટનો વાક છે અમુક એક ભાઈ કે અમારે અહીંયા કે 5 વ્યક્તિ છે 5 વ્યક્તિનું રાંધેલું હોય 5 મહેમાન આવી જાય તો ઘટે નહીં
એમ કેમ એવી કુશળતા કે ના રે ના ખાતા જેવું હોય ખાઈ આને કોણ સમજે. એક છોકરો એના પપ્પા ને કહેતો હતો કે હે પપ્પા આપણે પરિવારમાં કેટલા સભ્ય? તો કે પાંચ. પાંચ કોણ કોણ? તો કે તમે બેન ભાઈ બે, હું તાર મમ્મી ચાર, આપણે બિલાડી પાડી છે એ પાંચ. તો છોકરો કે હે પપ્પા આ પાંચ ને પાંચ જ રહે કે આમાં વધારો થાય? કે થાય ને, સોમવારે આપણે ડોગ લેવો છે, કૂતરો ઇંગ્લિશ લેવશે, છ થાય. છોકરો કે કૂતરો લેવશો તો બિલાડી ભાગી જાય, હું તો આપણે પાંચ ને પાંચ છ થાય જ નહીં. કે થાય ને, બે વર્ષ પછી તારા લગ્ન થાય, તારી વાઇફ નહીં આવે, છ થાય. કે ક્યાં બેન સાસરે વહી જાય, હું તો આપણે પાંચ ને પાંચ નહીં. કે તારી અહીંયા દીકરો નહીં થાય બે વર્ષે, એ કે ત્યાં તો તમે ગુજરી નહીં ગયો. આ વગર માન ચાલે. વગર માનતા ને છોકરા કોઈનું માને નહીં. ભૂલ મારા પ્રોગ્રામમાં એક દી પ્રોગ્રામ પછી પછી એક છોકરો આવ્યો, મારે એને સેલ્ફી લીધી, કાલું કાલું બોલ્યું. મને કે ધીરુભાઈ તમે દેશ વિદેશમાં પોગલા માપ્યા? કીધું હા. મને કે હું પૂછું એ કહી દો ને, એક હજાર આપું, એક હજાર રૂપિયા. અને ન કહી શકો ને તો તમારે 3000 દેવાના, તમે મોટા અમે તો નાના કહેવાય. મેં કીધું તું પૂછ ને મને ન આવડે એવું બને બોલ બેટા. તો મને કે ફ્રીજમાં રાખો તો ગરમ રહે એ શું? હું જાણું. કીધું ફ્રીજમાં આપણે ગમે વસ્તુ મૂકો ઠંડી થઈ જાય, કપડાં મૂકો તો એ ઠંડા થઈ જાય. હું ના કહી શકું. કીધું હાલ 3000. હવે તું કે ફ્રીજમાં રાખો તો એ ગરમ રહે એ શું? મને કહે તો તમે ન કહી શકાય એના 3000 આપ્યા, આના 3000 અલગ થાય. લાંબુ ગાળ્યું. મને જાણવાની જીતના સાથે બીજા 3000 આપ્યા. હવે કે ફ્રીજમાં રાખવાથી ગરમ, ફ્રીજમાં રાખો તો ગરમ રહે એ શું? મને કે ગરમ મસાલો. હું કે ચાલો હું પિક્ચરમાં જાઉં. કે તું પિક્ચરમાં જાઉં, હું ઘર ભેગો થાઉં. આ 21મી સદીના છોકરા અત્યારે કેવો સારો યુગ છે. આ વોટ્સએપ ઉપર બોલો, આ સગાઈ નક્કી કરે જેવી તેવી વાત છે. વોટ્સએપમાં બોલો, હા ઓનલાઈન થઈ ગયું બધું. એક ભાઈ મને કે તમે ધીરુભાઈ વોટ્સએપ નથી વાપરતા? કે હું ચાર ગુજરાતી ભણ્યો છું, ઇન્સ્ટાગ્રામી નહીં, 50 ગ્રામી નહીં, ખાલી ફોન આવે જાય એટલું, બાકી નહીં. તો મને કે બધું ઓનલાઈન થઈ ગયું. કે બધું ઓનલાઈન ન આવે, કોકને મારવું હોય ને તો રૂબરૂ જ જાવ. ઓનલાઈનમાં તમે ઢીસિંગ ઢીસિંગ કરીને માર, બધું ઓનલાઈન બોલો. હા કેવો હાલો યુગ છે. આ વડીલો બેસાયને પૂછો એમના લગ્ન છે એ જોવાનું હતા. કે એના વડીલોએ નક્કી કર્યું નહીં, હા પાડી દીધી, બંધ બાજી રમી ગઈ, બંધે બંધ બધા. એના લગ્ન છે ખોયલું, ત્રણ એકા નીકળે. આ જોઈને લે એને જોકર ભટકાવે. મોટિંગતાના દુઃખ આવ્યો હોય નીકળે, આ છે ગળામાં ગાળીએ નહીં ખાવ. હા એ પછી નીકળે નહીં. હા એક છોકરો ને એનો બાપ બે બાજતા હતા. મેં કીધું શું છે? છોકરાનો બાપ મને કે આ મારો દીકરો છે મગન, એનું હક પણ નક્કી થઈ ગયું છે, તો એ કે કાલ મારે જોવા જવું. મેં કીધું હવે બધાય જાય છે મગન ભલું જાય. મને કે તોતળીઓ ગુડાણો એની જીભ ચલાય છે, બોલશે ને તો હક પણ નહીં થાય. મેં મગનને સમજાવ્યું. કીધું મગન રહેવા દે, તારી જીભ ચલાય છે હા, અને તું બોલીશ ને તો હક પણ બંધ રહે, એટલે તારા બાપા ના પાડે. તો મગન હું કે ખબર, ધીરુભાઈ હું માલું માલું ખલાબ કરું, જોવા જવું પડે. મને હળક કરે તો મગનું મળી જાય, બાકી બોલે નહીં, બાકી જોવા જવું પડે. આ લોકો બચકાવી દે. તો મેં કીધું નહીં બોલે. તો એનો બાપ કે તમે આવો ભેગા, હું આને એકલા ન મોકલે. મેં કીધું મારે તો સાંજે પ્રોગ્રામ છે, આ દિવસની આની હગાઈ થતી હોય એવું ગોઠવે તો આપણને હું વાંચો, કોકનું સારું થાય છે ને. તે હું ને એનો મગ્નનો બાપ ને મગનને અમે ગયા. તે જે ગામમાં છોકરી જોવા જાઉં છું, ગામનો પાદર આવ્યો ને એટલે મગન બોલ્યો. મને કે ધીલુભાઈ બોલવાની ના પાડો તો હું બોલીશ પણ નહીં, પણ અદત્યનું કાંઈ લાગે. તો મને કે ગાયન સંભળાવું તો હાલે. મેં કીધું ગાવામાં જીભ ચલાતી હોય ખબર ન પડે, બોલ તો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અદત્યનું લાગે. મને કે ઘણી વાર જિંદગી એવા મૂળ ઉપર ઊભી હોય ધીલુભાઈ, કે આપણે બોલી તો આઈખે થાય,
बोली तो संबंध टूटी जाए, नो बोली तो आपने टूटी जाए। मैं कहूँ गाय मैंने अगत्य नु लादे तो बने तो हूँ जो हूँ बोली ने गाय के अगत्य नु लादे तो मारे गाव पड़े। मैं कहूँ काय वाधो नहीं, हमें गया छोकरी जो है ना तो बोला खाटला नाखी दीता, एक खाटले मगन नो बाप ने हूँ बैठा, एक खाटले मगन बैठो। छोकरी पीतल ने कीटली पीतल ने रकाबी लैने आवी, मगन ना बाप ने मने रकाबी आपी, पछी मगन ने रकाबी आपी, पेली ज रकाबी मगन ने भरी। शू का मुहूर्त यही है, कांसा बुधी पीतळनी दीस चाली भरी ने एमां तेरवा जाई जाय, बोलवानी ना पाड़ी दी, बोलवानी ना पाड़ी दी, मगन गावा में ए गलम ला दे मने गलम ला दे रता भी माता मने गलम ला दे। दवा आनु हूँ कहूँ हमें बोली पहला छोकरी उपी उपी गावा मंडी ये हाथ माँ से रता भी ने माँ से ती वो मारा मदन को फूट मारिल पी फूट मार फूट मार। यार तो छोकरी नी बा दौड़ी के आपने जो तो तू ये वो जली या तो मखना नो बाप ऊपर दे दियो फटाफट खोलो फटाफट। बंदी ऊंधा आता नहीं कपड़े बंदी फीट दे हाँ मैं ये मजा हाँ। राजकोट में दिवाली सवार में एक भाई ना कह रहे 45 मिनट फटाकड़ा ने बाह बहादी बोली आपको लतो बहन बीजी ये धुआना नहीं कहीं कागड़िया नहीं आया फूटता था। हाँ हम हमने ये फूटता था बेर डोल बोला भाई दरवाजा खोलो ब्रश करता करता बोलो भाई तो फटाकड़ा तमें फोड़े कहा दर दिवाली 45 मिनट फोड़वाना 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 तो क्या हम कागड़िया नहीं धुआनो नहीं एम के तो क्या एक मोटी पालकी में लगन नचाली फोड़ता था ने एनु रिकॉर्डिंग कर ली थी 10 वर्ष भूख की थी आने क्या मौकवाली ये ने गड़ी ले हुआ મગર ને એને માસા એક વાર માર્કેટ માં ભેગા છે, મગર ને કે તારા પપ્પા ના મોબાઈલ નંબર આય તો કે 81 92 98 ચોરાણું મોબાઈલ નંબર ઉપાડ્યો લખી ના પછી એને લખી નાખ્યું 98 92 98 94 ઈ એના નંબર હતા। આ વાત કસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી જીભ તોતડી હોય છે તો લોકોને ગમશે પણ તોછડી હોય છે તો લોકો નહીં સ્વીકારે। તોતડી ભાષા લોકો સ્વીકારશે, તોછડી ભાષાને લોકો નહીં સ્વીકારે। હા હું નીકળો થી મગન ને એનો બાપ બાજતા હતા, મેં કીધું શું છે તો મગન નો બાપ કે મારો દીકરો મગન ધીરુભાઈ એનું હક પણ નક્કી થઈ ગયું કે ઓલા સોમવારે સગાઈ કરી જાઉં અને આ કે મારે જોવા જવું છે, મેં કીધું નક્કી થઈ ગયું તો હું કામ જોવા જવું જોઈએ અને કીધું અટાણ બચાઈ જાય છે મગન પલન જાય મને કે તોતળીઓ ઉડાણ ન્યા જેને બોલશે ને તો હક પણ ફેલ થાય। મેં કીધું મગન તારા માટે ના પાડે તારી જીભ જલાય તું તોતળું બોલ ને હક પણ નહીં થાય એટલે તારા બાપા ના પાડે। મગન હું કે ધીલુભાઈ માલું માલું હું ખલાબ કરું જોવા હું જાઉં મને હડપ કરીએ મગ્ન મળી જાય બાકી બોલે બોલે નહીં બાકી જોવા જવું પડે આ લોકો બચકા લીધી આપણને। મેં કીધું નહીં બોલે કીધું ભલે જાય તો મને કે એનું બાપ કે તમે ભેગા આવો કાલે બીજે દી હું ગયો કીધું આપણે તો રાતે પ્રોગ્રામ દિવસના ફ્રી છે ભલે આનો હક પણ થતો હું વાંધો મગનનો બાપ હું મગન તમે ચડી ગયા જે ગામમાં છોકરી જોવા જવાનું હતું એ ગામનું પાદર આવ્યું ત્યારે મગન બોલ્યું મને કે ધીરુભાઈ બોલવાની તમે ના પાડો તો હું બોલીશ પણ નહીં પણ કાંઈ અગત્યનું લાગે તો ગાયન સંભળાવું તો હાલ
છોકરી આવી પીતળ ની કીટલી ને પીતળ ની રકાબી ને ચા લઈને મગન ના બાપ ને મને રકાબી આપી, પછી મગન ને રકાબી આપી અને પેલી જ રકાબી મગન ની ભરી, કારણ કે મુરતિયો દી હતો કાંઠા સુધી પીતળ ની રકાબી ચા ને ભરી ને એમાં તેરવા દાઈ જાય, બોલવાની ના પાડી દે, મગન ગાવા માંડ્યો, એ દલમ લાગે મને દલમ લાગે રકાબી માતા મને દલમ લાગે, અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી, એ હાથમાં છે રકાબી ને એમાં છે તીઓ મારા મદન તું ફૂત મારે પી, ફૂત માર ફૂત માર, ત્યાં તો છોકરી ની માં દોડી, આપણે જોતું તું એવું જલી ગયું, ત્યાં તો મગના નો બાપ ઉભો થઈ ગયો, ફટાકલા બોલો ફટાકલા, આ બધી ઊંધા હતા ની કપડું બોલો, હા મેં ઊંધા હતા, હા એક ભાઈ ત્રણ ચાર દી નો એના મિત્ર ને ભેગા થઈ પાંચમે દી પડ્યા ને તું પૂછ કે ચાર દી ક્યાં ગયા, એ દીકરા ની સગાઈ કરી ને કે સારું ભગા કેવા જેડ્યા કે આપણા જેવા, એ કે તોય કર્યું આપણને તો આપણે ઓળખતા જ હોય, પણ સગા સ્નેહી હેતુ મિત્રો આ બધાની સાથે વરમાં બે ત્રણ વાર આનંદ કર્યો, હા આનંદ ઈ જ ઈશ્વરનું રૂપ છે, આ કામ થતા તું તો આયદા જ રાખવાના, આ કામ કોઈથી ખૂટવાનું નથી, આ માણસ જ્યાં સુધી રૂપિયા કામી દે ને કદાચ ગઢપણ આવી ગયું હોય ને તોય હો હોની કોરી નોટનું 10,000 નું બંડલ કીરે આપ્યું હોય ને તો એ ભાપુ જમવા બેઠો ને છોકરાની હોવો પીરાતી હોય ને તો દોશીમાં જ કે તારા સસરાની રસો નાખ રસો નાખ, શું કામ 10,000 નું બંડલ દે છે ને, હા અને એ બધી આવે બંધ થઈ જાય ને પછી શું થાય, હા બાપાને તૂટેલી ખાટલી ગોદડી ફાટલી, પાણીની માટલી દવાની બાટલી, આપણી સંપત્તિ આટલી, હા છેલ્લે અહીંયા સુધી હા સ્વાર્થ હોય ત્યાં હું, હા સ્વાર્થ પૂરો થઈ જાય ને પછી તકલીફ ઊભી થાય, હા તમે જો દાંપત્ય જીવનની મજા એ છે, આ લગ્ન છે એ લાકડાના લાડવા ખાતા એ પસ્તાણા મો ખાતા એ પસ્તાણા, દાંપત્ય જીવન આપણા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા સાહેબ આવ્યા છે, એકવાર એમને તાળીઓથી બતાવી દીધું, આ જયરાજસિંહ જાડેજા સાહેબનો પરિવાર મળવા જેવો પરિવાર છે અને માણવા જેવો પરિવાર છે, આ પરિવાર સાથે અમારે વર્ષોના નાતા છે, હા અમે કદાચ વરમમાં કે થાકી ગયા હોય પણ અહીંયા આવવાનું થાય તો અમારા આખા વરમનો થાક ઉતરી જાય, જાડેજા સાહેબ સુર શબ્દ અને સંગીતના પોતે ચાહક છે અને જાણે છે, હા કોણ કેવું ભજન ગાય છે એ એને ખબર હોય, કોણ સૂરમાં ગાય છે કોણ બસુરમાં ગાય છે એ એને ખબર હોય, કારણ કે સંગીત સાથે એમને એક અંગત નાતો છે, સંગીત જેના જીવનમાં વણાયેલું છે, હા સંગીત ન હોય ને તો જીવન અધૂરું લાગે, એક બેન એના ઘરવાળાને કે મને હાર્મોનિયમ લઈ ગયું, આ વાત વચ્ચે કરતો પણ આ બીજી વાત આવી હું ભૂલાઈ ગઈ, જો કે તમે કોઈ કહેત નહીં આ તો હું મારી સજ્જનતાને હિસાબે તમને કહી દઉં, અને કે આમાં ખબર તમને નહોતી, એ કે મને હાર્મોનિયમ લઈ ગયો રાતે માથાકૂટ કરી, તો કે કાલ જાય ભારત વાજિંત્રમાં હાર્મોનિયમ લઈ દઉં, બીજે દી સાડા 11 ગયા ને તો ત્યાં પાવાય ટીંગર, બોલો ભાઈ કે હાર્મોનિયમ લઈ આ પાવો લઈ બસ ને સસ્તો પડે એટલે કે એવું નહીં, હાર્મોનિયમથી 2,000 વધારે એટલાની સાળીઓ લઈ લે કપડાં લઈ લે અને પાવો, હાર્મોનિયમ નહીં પણ કે હાર્મોનિયમમાં શું વાંધો છે,
તો કે પાવું બસુરો એક જ હાંભળો ને, ઓલો તો તારી પેટી બસુરી, તારો હાથ બસુરો, આમાં અમે થાકી ગઈ. અત્યારે તમે જો કેટલી સારી ટેકનોલોજી આવી ગઈ. હા મને ખબર છે, અમે નાના હતા ને કૂતરો કરડે ને તો લાલ મરચું બાંધી દેતા, મરચાની વેદના એટલી બધી વધી જતી તો આપણે કૂતરાની ભૂલી જતા. હા એવું હતું, અમે નાના નાના હતા ને પાણાને કા કરીને કોઈને માથામાં વાગે ને તો દવા નહોતી, ચાની ફૂકી દાબી દેતા, વેલ્ડિંગ જેવી ગાંઠ થઈ. હા હા, અને ત્યારે નાવાનું બહુ ઓછું. હા મહિને 15 દિવસ ક્યારેક નહાતા, એ બહુ આખો પરિવાર કહેતો, નકર કાળા હાબુ આવતા, ભેંસના શીંગડા જેવા કઠણ. એમાં કેમ ને રેતી નાખી હોય, વાહ આમ કહો તો વાહો ઉતરે, હાબુ ન ઉતરે, અને ફીણ સિવાય બચવી નીકળે. હા અમને તો નાવાનું કહેતા હતા, રાઈતે હંતે હોય જાય તે હાબુ ડોઈલમાં નાખી દેતા, કીધું કાંઈક પોસો પડે. ત્યારે નાવાનું બહુ સાહેબ ઓછું, તો એ ભૂકી દાબી હોય ને એ વરે માન જવાની તૈયારી થાય તો વળી કહું કે પાણો માર્યો, પાછી ભૂકી દાબી. અમુક તો ભૂકી હોતા ગુજરી ગયા, ભૂકીયા પરિવાર. હા અત્યારે તો ખૂબ સારો ટેકનોલોજીનો યુગ છે, આ વૈજ્ઞાનિક યુગ છે, આ યુગ માણવા દેવો, જાણવા દેવો આ યુગ છે. આ એક સમયમાં આ ટેકનોલોજીનો કોઈ યુગ નહોતો, તેથી માતાઓ બહેનો દીકરીઓને બહુ કામ રહેતા. હા પાણી ભરવા ગામના પાદરમાં ડોલ શીતળીયું ને પિત્તળના બેડા લઈ અને જાવું અને પાણી શીંચીને ઘેરે લઈ આવતા. હા વાસીદા કરવા ગાયું પહેવું ધોવી દેશી ઘંટીએ મણમણના દરણા દરવા. અત્યારે ઘર ઘંટીઓ આવી ગઈ. હા હવે તો રાજકોટમાં તો ડાયરેક્ટ પાર્સલ મળે, હવે તો નવા મકાન બને છે એમાં રહોળા જ નીકળી જાય, કારણ કે કોઈને રાંધવું જ નથી, પછી ક્યાં હોય. હા ડાયરેક્ટ. હા એક શેઠ ગાડી લઈને આવ્યા ને, શેઠાણી દિવસના તડકામાં ભિખારી આવીને માથાકૂટ કરતા હતા. શેઠ કાચ ખોલીને કે આવા ભિખારી સાથે હું મગજમારી કરો છો? તો કે મગજમારી ન કરીએ શું કરી કે? શેઠાણી કે અઠવાડિયા થયા ભિખારીને દરરોજ બપોર હું જમવાનું આપું છું, તો આજે રસોઈ બનાવવાની બુક લઈને મને દેવા આવ્યું છે, આમાં જુઓ કેમ બનાવ, મેનુ બતાવ. અત્યારે તો કેટલો સારો યુગ છે, બેનું દીકરીઓ ને એ જમાનામાં કામ કેટલું હતું. અમારે બેનોને જમવાનું કે છે, પણ બેનોની એક વાત કરી દઉં પછી જમવા જાવ તો હાવ. હા તમારી વાત પૂરતો ખમી નહીં હતી. હા તખતચંદ રોહડીએ લખ્યું છે કે એ સમય કેવો હતો કે કાનજીને કાંઈ નથી, કામ રાધાને કામ ખૂટતા નથી. વેલા ઉઠીને નીચ ઘમર વલોણા, પછી ફળિયાની ફોઈ મૂનો ફળકો, પનખટથી પાણી આરે હેલને ફુગાડે ત્યાં તપી જાય ગોકુળિયામાં તડકો, ઓલો પાદર ઉપર જરા વાહણી વગાડે ત્યાં ગાયુને ભળાવી જાય ગામ, કામજીને કાંઈ નથી કામ, રાધાને કામ ખૂટતા નથી. પુરુષ કરતા અનેક ઘણું કામ, સ્ત્રીઓ કરતા આપણા લોકી તો સાક્ષી પૂરે. સવા બસેરનું મારું દાંતેડું લોલ, ઘડ્યું ઓલે લાલીએ લુવાર મોજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાટવા, કારણ કે પરણે વાંચ્યા છે 5 પૂડકા રે લોલ, આ પરણું લાવે છે રોજ પાવલી રે લોલ, હું ને લાવું છું રૂપિયો દોઢ મોજા વાલમજી લોલ. આ આપણું આ લોકસંગીતના લોકગીતો. હા બેનો હવનમાં વેલા ઉઠે, ગાયું પેવું ધોવે, દેશી ઘંટીએ દળે, પાણી ફરવા કુએ જાય, શિરામણ તૈયાર થઈ જાય, શિરામણ કરી લે, પછી ભાત લઈને ગાડામાં બેસી દે, વાલીએ જમવાનું લઈ જાય, અને ભાત કે ભાતમાં ભાત ન હોય, રોટલા રોટલી હોય, ભાતમાં ભાત ન હોય એને આપણે ભાત કહેતા. ગાડામાં પુરુષ આવે, એ બેન બેસી જાય, હવારથી હાઈ સુધી વાલીએ ખેતરે કામ કરે, સાંજે ગાડા લઈને ઘેરે આવે, પુરુષ બળદ બાંધી નિરણ નીરે બજારે વહી જાય, બાય દેશી ઘંટીએ દળે, ગાયું પેહું ધોવે, આ વાળું તૈયાર થાય, આખું કુટુંબ વાળું કરી લે, છેલ્લે એ બાઈ વાળું કરે, એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય, આખા પરિવારને ખવડાવે અને પછી જે ખાય.
રોટલા ઘડાની મળતી નિરાત્ય હોવું જાતકું આવે સુપલે રોટા તાણે થોડી બને રળિયા ત્યાં પાછી રૂંજું વૈડાની ફાલ ઉપડે ઉટકેલા બોખરના ઓસરીની કોરે આવતી ધેનુના લીએ છે નામ કાનજીને કાંઈ નથી કામ રાધાને કામ ખૂટતા નથી બેનું દીકરીયું ગાયું પેવું જોઈને પિતરના બોઘેણા ઓસરીની કોરે મૂકે ને નાના નાના બાળકો બાકુડિયા પર થતા થતા બોઘેણા પાસે આવે કાહાની વરિયાળી તાહાળીયું લે આ ગામડામાં તાહાળીયું અધોલિયું ને હવે ઈ લુપ્ત થતી જાય છે અને બોઘેણું નમાયન ફીણ હોતી દૂધની તાહાળી છોકરાઓને ભરી દે છોકરા દૂધ પીતા હોય ને ફીણની મૂછું થઈ જાય આપણને એમ લાગે કનૈયો આના આંગણે રમવું આવ્યો છે એ છોકરાઓને ચાલતા શીખવાડવું પડે એની મેળે મેળે દોડવા માંડે અને સીટીમાં તો કાંસીના કટકા જેવા ટાટા ભાખરીને બટકા બાયું છોકરાઓને ખવડાવે પછી કે ડગી 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 આ દહ વરે ડગી ડગી નો છોકરાઓના ભૂપોલા જેવા પેટ હોય ને આંટીકા જેવા પગ હોય નાકમાં કપાસનો તોલ આવતો હોય માથડું નમાવે ને ત્યાં પાછા ગળ કે મજરાતીઓના મોર વળી દિવસના ધરણાની ઘંટીઓ કરે રે એના મુખમાં મોહનજીનું નામ કાનજીને કાંઈ નથી કામ રાધાને કામ ખૂટતા નથી એ જમાનામાં માતાઓને બેનું દીકરીઓને કામ હતું ને એનું પા ભાગનું અત્યારે કામ નથી અત્યારે બેનુંને કાંઈ નથી કામ ને પુરુષને કામ ખૂટતા નથી હા આખું ઊંચું થઈ ગયું આ કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગઈ ત્રણ વર્ષ જવા દો કબાટ જેવડા વોશિંગ મશીન આવશે પુરુષને કપડાં હોતા નાખશે ને મશીનમાં બકરણ બકરણ કરીને બહાર જાય ધોવાઈ જાય કપડાં ધોવાઈ જાય ઇસ્ત્રી થઈ જાય આપણે કોઈના ઘેરે જઈને કહેશું ને મારો ભાઈ ક્યાં કે બેસો મશીનમાં નહીં ખાય એ ખેતને બહાર ગામ જાવ તો હવામાં સ્નાન કર્યું ને નવું ધોતિયું નવો જફો નવી પંડી નવી માથે ટોપી ને હાથમાં થેલો ને લાકડી ને ચશ્મા હાથમાં મોબાઈલ ગયા રેલવે સ્ટેશન ટ્રેન આવી બે ગયા ટ્રેનમાં ટ્રેન ઉપડી પછી શેઠાણીને ફોન કર્યો એ કે વચલી શીશીમાં કેવું તેલ હતું શેઠાણી કે એમાં ક્યાં તેલ હતું એમાં તો ગુંદર હતો ત્યાં કે ટોપી નીકળતી હદળબમ થઈ ગઈ અત્યારે આ યુગ જીવવા જેવો માતાઓ બેનું દીકરીઓ માટે છે એ સમયમાં એટલું મહેનતનું કામ હતું હા એવું જીવન હતું છતાં બેનું દીકરીઓ માતાઓ કોઈ દી આત્મહત્યા ન કરતા અત્યારે આ જીવવા જેવો હારમ હારો યુગ છે તો માતાઓ અને બેનું દીકરીઓએ કોઈ આત્મહત્યા ન કરતી હા સુખ દુઃખ આવે હરિની ઈચ્છા વળે તમે મનને રાખો તળે સુખ દુઃખ આવે એ તો હરિની ઈચ્છા વળે એક દીકરી સાહેબ નીચું જોઈને બજારમાં હાલી જતી હતી એ એક સાહેબે એને કીધું કે બેટા બેન દીકરી નીચું જોઈને કેમ હાલી જા તો દીકરીએ બહુ સારો જવાબ આપ્યો મારો પરિવાર ઊંચું જોઈને હાલે ને એટલે હું નીચું જોઈને હાલું આ સૌરાષ્ટ્રની દીકરી કહી છે આ સૌરાષ્ટ્રની ધરતી દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે અમારે ત્રિભુવન વ્યાસ રાજકોટના લખે છે અમારી ભારતી ભૌમની મંગ કન્યાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી નાગર નરસિંહ જ્યાં નાદ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નિત જ્યાં સતી અને સતી નો ઈ વિષામો
धाम धाम में उपास्तम पुकारता नारी नरमिलनी दात वरनी हमारी भारती भवनी वंदुतन यावली।